السلام عليكم ورحمة الله وبركاته. વિદ્યાર્થી મિત્રો હું લુકમાન કરિયાણી આપ સૌની સમક્ષ વિજ્ઞાન વિષય સાથે ઉપસ્થિત થયો છું. વિજ્ઞાન વિષયમાં હાલ આપણે પ્રકરણ 12 વિદ્યુતની ચર્ચા કરી રહ્યા છે, જેમાં આ અગાઉના સેશનમાં તમે બિલકિસ મતિ મેડમ સાથે ઓમના નિયમની ચર્ચા કરી ચૂક્યા છો. નિશ્ચિત ઓમનો નિયમ શું છે, ઓમના નિયમનું વિધાન શું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિના અંદર વાહકતાળના બે છેડાઓ વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, એટલે કે વી ચલે છે આઈ, જ્યાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે કોઈ ચોક્કસ તાપમાન. એ ચર્ચા તમે બિલકિસ મંદી મેડમ સાથે કરી ચૂક્યા, તેના ઉપર આધારિત પ્રયોગની પણ ચર્ચા તમે કરી ચૂક્યા છો. હવે મિત્રો આપણે આગળ વધીશું. આગળની આપણી ચર્ચા છે અવરોધોનું શ્રેણી જોડાણ. તો અવરોધોનું શ્રેણી જોડાણ શું છે? જ્યારે બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે તે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, ફરીથી મનોરંજન કરું, તે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ સમાન હોય, પરંતુ તે દરેકે દરેક અવરોધના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જુદો જુદો મળે અને જેનો સરવાળો પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય. તો મિત્રો આવા જોડાણને, અવરોધોના આવા જોડાણને આપણે અવરોધોનું શ્રેણી જોડાણ કહીએ છીએ. અગત્યની બાબત શું છે કે તે દરેકે દરેક અવરોધોમાંથી એક સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેશે. જોઈએ એવું પરિપથ જોડાણ કઈ રીતે કરી શકાય. તો તમે દરેક જાણો છો કે અવરોધની સંજ્ઞા, પરિપથમાં અવરોધને આપણે આવી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. આ અગાઉ મેં તમને આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર એક ફોટો મોકલ્યો હતો અને તેના અંદરની બધી જુદી જુદી પરિપથના અંદર જોડવામાં આવતા સાધનોની સંજ્ઞાઓ આપેલી હતી. મેં તમને કહ્યું હતું કે વર્ગ કાર્યની નોટબુકના અંદર તેને બે વખત નોંધી લેશો, એટલે તમને દરેકને ખબર જ હશે કે અવરોધને કઈ રીતે દર્શાવવા છે. ધારો કે આ એક R1 અવરોધ છે, એવો જ બીજો અવરોધ આપણે અહીં લઈએ. ધારો કે આ અવરોધ R2 છે અને આવો ત્રીજો એક અવરોધ R3 છે. આવા ત્રણ જુદા જુદા મૂલ્યના અવરોધો આપણી પાસે છે અને આ ત્રણ અવરોધો જે છે તેને આપણે શ્રેણી જોડાણમાં એવી રીતે જોડવાના છે કે તે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. તો મેં વિદ્યુત પરિપથ કઈ રીતે દોરીશ? તો વિદ્યુત પરિપથમાં મને આ ત્રણ અવરોધોની જરૂર પડશે. આ ઉપરાંત મને સારી કરની જરૂરત પડશે અને બેટરીની જરૂરત પડશે. તો આટલા સાધનોના ઉપયોગ વડે આપણે અવરોધોના શ્રેણી જોડાણનો પરિપથ રચી શકીશું. તો આપણે અહીં જોઈએ પરિપથ કઈ રીતે રચાય છે. અહીં આપણે ત્રણ અવરોધોને એવી રીતે જોડવાના છે કે તે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સમાન. તો આ અવરોધ R1, આ અવરોધ R2 અને આ અવરોધ R3 છે. તો આ ત્રણે ત્રણ અવરોધો મેં અહીં દર્શાવી દીધા અને તેમને જોડી દીધા છે. એ રીતે જોડ્યા છે કે તે દરેક અવરોધનો માત્ર એક જ છેડો બીજા અવરોધના સંપર્કમાં આવશે અને ત્યાર પછી આ જોડાણને વીજ પુરવઠો પૂરો પાડવા માટે એક બેટરી સાથે જોડું છું અને બેટરીના ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ આગળ એક સાદી કર
તો મિત્રો આ થઈ ગયું આવું વિદ્યુત પરિપથ અવરોધનું આવું જોડાણ એને આપણે શું કહીશું અવરોધનું શ્રેણી અહીં શું થશે મિત્રો બેટરીના ઘન ધ્રુવથી આપણે રહેવાચિત પ્રવાહની વિદ્યુત પ્રવાહની રહેવાચિત દિશા જે છે તે ધનથી ઋણ તરફ હોય છે એટલે બેટરીમાંથી આ વિદ્યુત પ્રવાહનું વહન થશે તેટલો વિદ્યુત પ્રવાહ આ વનમાંથી પસાર થશે અને આટલા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આ આર ટુ માંથી પણ પસાર થશે અને એટલા જ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આ આર થ્રી માંથી પણ પસાર થશે અને અંતે આ વિદ્યુત પ્રવાહ એ બેટરીના ઋણ ટર્મિનલ પર પાછો પડશે અને આ રીતે આપણે જો જોઈએ તો પરિપથના આ જોડાણમાં દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન છે હવે આર1ના જે આ બે છેડાઓ છે તે બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે તો આપણે જાણીએ છીએ ઓહ્મના નિયમના અંદર V બરાબર IR એવું સૂત્ર આપણે મેળવ્યું છે V બરાબર IR આવું સૂત્ર આપણે ઓહ્મના નિયમમાં મેળવી ચૂક્યા છે તો આ અવરોધ R1માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો R1ના બે છેડાઓ વચ્ચે IR1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે જેને આપણે V1 વડે દર્શાવશે તે રીતે મિત્રો R2 માંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી અવરોધ R2 ના બે છેડાઓ વચ્ચે પણ IR2 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે જેને આપણે V2 વડે દર્શાવીશું અને અવરોધ R3 માંથી પણ મિત્રો અહીં I વિદ્યુત પ્રવાહ વધે છે એટલે R3ના બે છેડાઓ વચ્ચે પણ મને IR3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે જેને આપણે V3 વડે દર્શાવી દઈએ અને પરિપથને લાગુ પાડેલો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો અવરોધોનું શ્રેણી જોડાણ એને આપણે વ્યાખ્યા આપીએ તો શું કહીશું અવરોધોના શ્રેણી જોડાણ નોંધીશું આપણે જ્યારે બે કે તેથી વધુ અવરોધોને પરિપથમાં એ રીતે કે કોઈ રીત એવી એ રીતે જોડવામાં આવે તો આ રીતે આપણે જોડ્યું છે એ રીતે એટલે કઈ રીતે થાય જે જોડા તરીકે તમને દેખાય છે એ રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય પેલી શરત દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને આ દરેકે દરેક અવરોધના છેડાઓ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નો સરવાળો પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો હોય અને દરેકે દરેક અવરોધોના છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માનના
બરાબર નો સરવાળો તફાવતનો સરવાળો એનો મતલબ શું થશે ધેટ ઇઝ v1 વત્તા v2 વત્તા v3 બરાબર v સરવાળો પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત તફાવત જેટલો હોય જેટલો હોય તો આવા જોડાણને આપણે શું કહીએ શ્રેણી જોડાણ તો અવરોધોના આ જોડાણને તેમનું શ્રેણી જોડાણ મિત્રો બીજી શરત શું છે કે દરેક અવરોધોના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય સવાલ કરે છે મિત્રો બીજી શરત બે શરતો એક તો દરેક અવરોધમાંથી એક સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જો અહીં R1 માંથી પણ I મૂલ્યનો R2 માંથી પણ I મૂલ્યનો R3 માંથી પણ I મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એટલે કે દરેક અવરોધમાંથી એક સમાન મૂલ્યનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેમજ આ દરેક અવરોધના છેડાઓ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો તો અહીં R1 ના બે છેડાઓ વચ્ચે V1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R2 ના બે છેડાઓ વચ્ચે V2 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R3 ના બે છેડાઓ વચ્ચે V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આ દરેક વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો V1 વત્તા V2 વત્તા V3 એ પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V જેટલો હોવો જોઈએ બે શરતો છે આ બે શરતોનું જો પાલન થતું હોય તો અવરોધોના આવા જોડાણને આપણે અવરોધોનું શ્રેણી જોડાણ કહીએ તો તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે અવરોધોના શ્રેણી જોડાણની ખાસિયતમાં દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન છે અને દરેકે દરેક અવરોધના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો એ પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે આનો ખ્યાલ તમને સારી રીતે આગળ વધીએ મિત્રો તો આપણે સૂત્રની તારવણી કરીશું શ્રેણી જોડાણ સમતુલ્ય અવરોધ તો અવરોધોના શ્રેણી જોડાણને સમતુલ્ય ને સમતુલ્ય અવરોધ તો ફરીથી મિત્રો આપણે આ જ પરિપથને ધ્યાનમાં લઈશું આ એક પરિપથ છે જેને કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડેલો છે અને તેની સાથે ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તો અવરોધોના શ્રેણી જોડાણની ખાસિયત મુજબ આ વિદ્યુત સ્થિતિમાન V એ ત્રણ અવરોધોના છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોના સરવાળા જેટલો થશે તેથી V
વી બરાબર v1 વત્તા v2 વત્તા v3 મળશે, જ્યાં v પરિપથને લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાન બરાબર છે, પછી v1 અવરોધ r1 આગળનો વિદ્યુત સ્થિતિમાન v2 અવરોધ r2 આગળનો વિદ્યુત સ્થિતિમાન અને v3 અવરોધ r3 આગળનો બરાબર છે. તો તમને દરેકને વિનંતી કે આટલી માહિતીને સૌ પ્રથમ તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધી લો. વિડીયો અહીં પોઝ કરીને આ માહિતીને તમારી વર્ગ કાર્યની નોટબુકમાં નોંધ લો, પછી આપણે આગળ વધીએ તો સૂત્રોની કામગીરી કરશું. મને આશા છે કે તમે અહીં વિડીયો પોઝ કરીને આ માહિતીને નોંધી લીધી હશે. હવે દરેક જણ ધ્યાનપૂર્વક અહીં સમજવા માટે પ્રયત્ન કરશે કે આપણે સૂત્રની તારવણી એટલે કે શ્રેણી જોડાણને સમતુલ્ય જે અવરોધ છે, અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય જે અવરોધ છે તેનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય તેને હવે આપણે જોશું. મિત્રો, તો આપણે જોયું અહીં કે અવરોધોના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો એ પરિપથને લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો હોય છે, એટલે તે ઉપરથી આપણે કહી શકીશું શ્રેણી જોડાણ માટે આપણને શું મળશે, વી બરાબર v1 વત્તા v2 વત્તા v3 મળશે, અને જો વધારે અવરોધો જોવા હોય તો આગળ પણ વધી શકાય. હવે આ v1 એટલે શું, અવરોધ r1 અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ i નો ગુણાકાર, એટલે મને v1 નું મૂલ્ય મળશે iR1. તે જ રીતે v2 એટલે શું, તો v2 એટલે અવરોધ r2 અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ i નો ગુણાકાર, એટલે v2 મને મળશે iR2 અને v3 મને મળશે iR3. બરાબર છે. હવે આ દરેકના અંદર i સામાન્ય છે, મેં i ને સામાન્ય લઈ લો, માટે v બરાબર i કૌંસમાં R1 વત્તા R2 વત્તા R3 માટે વીના છેદમાં I બરાબર R1 વત્તા R2 વત્તા R3 અને મેં સમીકરણ 1 કહી દો. હવે ધારો કે આ ત્રણેત્રણ અવરોધો જે છે તેમના શ્રેણી જોડાણને સમતુલ્ય અવરોધ એટલે તેમનું શ્રેણી જોડાણ કરતા પરિપથનો જે અવરોધ મળશે તેટલું જ મૂલ્ય ધરાવતો એક અવરોધ RS છે. RS એ કોને સમતુલ્ય અવરોધ છે, R1 R2 અને R3 ના સમતુલ્ય અવરોધ છે, જેટલો અવરોધ દરના શ્રેણી જોડાણ જેટલો અવરોધ ધરાવે છે. તો આ RS ને
પરિપત્રે લાગુ પડેલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત V જેટલો તફાવત મેળવતો પાનું તો આ પરિપત્રમાંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એનું કારણ શું મિત્રો કારણ કે RS એ આ ત્રણે ત્રણના શ્રેણી જોડાણનો જે કુલ અવરોધ છે તેટલો જ મૂલ્ય ધરાવતો અવરોધ આપણે ધાર્યો છે અને તેથી મને અહીં શું મળશે અવરોધ કેટલો મળશે આ વિદ્યુત પ્રવાહ કેટલો મળશે I મળશે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો લાગુ પડવામાં આવ્યો હોય તો તેથી આ પરિપત્રની મેં કહી શકીશ V બરાબર I RS એટલે RS બરાબર મને મળશે V ના છેદમાં I આ મૂલ્યને આપણે એમાં ઉપયોગ કરીએ તો આપણને શું મળશે આપણને અહીં RS નું મૂલ્ય શું છે V છેદમાં I તો V છેદમાં I બરાબર આપણે RS લખી લઈએ તો RS બરાબર મળશે R1 વત્તા R2 વત્તા R3 તો મિત્રો આ થઈ ગયું અવરોધના શ્રેણી જોડાણ અને સમતુલ્ય અવરોધનું સૂત્ર જો આવા n અવરોધો જોવામાં આવ્યા હોય તો આપણને RS બરાબર મળશે R1 વત્તા R2 વત્તા R3 વત્તા ડેશ 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 ક્યાં સુધી RN સુધી મળશે તો મિત્રો આમ અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ પરિપથમાં જોડેલા મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતા પણ વધુ મળશે ફરીથી પુનરાવર્તન કરું આમ અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS એ પરિપથમાં જોડેલા જે અવરોધો છે તેમાંના સૌથી મોટા મૂલ્યના અવરોધ કરતા પણ વધુ મળશે તો આથી આપણી ચર્ચા અવરોધોના શ્રેણી જોડાણ વિશેની મિત્રો અવરોધોના શ્રેણી જોડાણ એ જ્યાં પણ પરિપથના અંદર ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો હોય ત્યારે ત્યાં આપણે પરિપથમાં તેનો ઉપયોગ કરીએ છીએ આપણે આ ઘરના ડોમેસ્ટિક વાયરિંગના અંદર પણ જે ફ્યુઝ જોડવામાં આવે છે તે ફ્યુઝને આપણે શ્રેણી જોડાણના અંદર જોઈએ છીએ તો આ સાથે આપણે આજની આ ચર્ચાને હું અહીં પૂર્ણ વિરામ આપું છું તમને દરેકને વિનંતી કે આ જે સૂત્રની તારવણી છે તેના પર તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર સુવ્યવસ્થિત રીતે નોંધી લેશો અસ્સલામ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ